સુરતમાં વારંવાર આગની ઘટના બની રહી છે. હાલમાં ઉનાળાની શરૂઆત સાથે જ આગની ઘટનાઓ જોવા મળી રહી છે. આગ લાગે ત્યારે શું તકેદારી રાખવી તે અંગે સુરત ફાયર વિભાગ દ્વારા જુદા જુદા વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ જઈ લોકોને જાગૃત કરવા મોક ડ્રીલનું આયોજન કરાય છે. સુરતના લાલ દરવાજા ખાતે આવેલી આયુષ હોસ્પિટલમાં સુરત ફાયર વિભાગ દ્વારા મોક ડ્રીલ યોજાઈ હતી. ફાયર દ્વારા યોજાયેલી દિલ ધડક મોક ડ્રીલને લઈ એક સમયે ત્યાંથી પસાર થતા અને ત્યાં રહેતા લોકોમાં ડર જોવા મળ્યો હતો. જો કે મોક ડ્રીલ હોવાની જાણ થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. જી સર, આપનું નામ ને આપનો પરિચય? રાજેન્દ્ર રાજપૂત, ડિવિઝનલ ફાયર ઓફિસર, સેન્ટ્રલ ઝોન. સર, આજ મોક ડ્રીલનું આયોજન હતું, કઈ જગ્યાએ અને કઈ પ્રકારે? આજે ડોક્ટર પરમ હાઉસની બાજુમાં આયુષ ડોક્ટર હાઉસને પાછવા માટે આગને એ આયોજન હતું. જે કે ભૂતકાળમાં એમાં આગ પણ લાગી હતી, પણ આ ટ્રેનિંગના કારણે એના લોકોને પહેલે અમે પણ ઘણી વાર ટ્રેનિંગ આપી ચૂક્યા છે, જેના કારણે તે એક્ચ્યુઅલ બનાવવા ના હતા. એ લોકો પેશન્ટોને શિફ્ટ કરી દીધેલા હતા અને આ ટ્રેનિંગ આપવાનો પર્પઝ એ હોય કે ભાઈ કોઈ દિવસ ભવિષ્યમાં એવું આગ લાગે તો એ લોકો પોતે પણ કામ કરી શકે, કેમ કે એની અંદર સિસ્ટમ તો લાગેલા જ છે અને સિસ્ટમ લાગેલા છે, શિફ્ટ કરી શકે બીજી જગ્યાએ. ફાયર બ્રિગેડને આવતા 2 મિનિટ 5 મિનિટ સમય લાગશે, કોઈ પણ નિયરેસ્ટ ફાયર સ્ટેશન હોય તો પણ સરસ ટાઈમ લાગે છે, 2 મિનિટ. ટ્રાફિક નડી જાય થોડુંક વધારે 1-2 મિનિટ લાગી જાય, પણ એ પ્રમાણે એમ લોકોને શિક્ષા મળે એ માટે મોક ડ્રીલ કરવામાં આવે. હવે ફાયર બ્રિગેડને પણ ખબર પડે કે આ હોસ્પિટલમાં કેટલા મિનિટમાં ગાડીઓ પહોંચી શકે છે, ખાલી રોડ હોય ક્યારે ક્યારે પહોંચે અને રોડનો ટ્રાફિક હોય કેટલા સમય લાગશે, એ પ્રમાણે એ શિક્ષા માટે મોક ડ્રીલ કરવામાં આવે છે. એ મોક ડ્રીલની અંદર 3 ફાયર સ્ટેશનની ગાડી અમે ટર્ન આઉટ કરેલા હતા નિયરેસ્ટ ફાયર સ્ટેશનના, એ ઘાંચીશેરી, મુગલીસરા અને કતારગામના. એમાં એક માઇનસ પોઈન્ટ એ હોસ્પિટલ એ હતું કે અહીંયા જગ્યા તમે જુઓ છો, મારી હાઇડ્રોલિક પ્લેટફોર્મ જે છે ગાડીઓ ઊંચી હોય એમાં રેસ્ક્યુ કરવા માટે હોય છે, પણ અહીંયા પીચ થાય એવી જગ્યા છે નહીં. આ એની માઇનસ પોઈન્ટ. બાકી બધું સિસ્ટમ તો ઓકે છે, સિસ્ટમ ચાલુ પણ છે, અમે ચેક કરીને જોઈ લીધા છે. મારું નામ ડૉક્ટર શૈલેષ ચોવટિયા, હું એરોનોટિકલ સર્જન છું, આયુષ આઈસીયુમાં ડિરેક્ટર છું અને આયુષ ડૉક્ટર હાઉસનો પ્રેસિડેન્ટ છું. સર, આજે કંઈક મહાનગરપાલિકા દ્વારા મોક ડ્રીલનું આયોજન હતું, કઈ પ્રકાર હતું, શું કહેવા માગશો? આજે સુરત મહાનગરપાલિકા ફાયર વિભાગ દ્વારા મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું, કે એકદમ આકસ્મિક સમયે જ્યારે આગ લાગે અને કંઈ પણ બનાવ બને ત્યારે દર્દીઓને કેવી રીતે રેસ્ક્યુ કરવા, સ્ટાફને કેવી રીતે બચાવવો અને ઓછામાં ઓછું નુકસાન થાય તે માટેનું એક સારું આયોજન હતું, જેમાં અમારા દરેક સ્ટાફને ખૂબ સારી સંપૂર્ણ ટ્રેનિંગ મળેલી છે અને દરેક લોકો એક સક્રિય રીતે ભૂમિકા ભજવી શકે આગ લાગે ત્યારે, કે ભાગદોડ ના થાય અને ઓછું નુકસાન થાય એ માટેનો પ્રયત્ન એક સારો કરેલો છે. સુરતમાં અને અમદાવાદ સહિત રાજ્યની અનેક હોસ્પિટલમાં અગાઉ આગની ઘટનામાં દર્દીઓના જીવ પણ ગુમાવ્યા છે. ત્યારે આગ લાગે ત્યારે હોસ્પિટલ સ્ટાફે કયા પગલાં લેવા જોઈએ તે અંગે ફાયર વિભાગ દ્વારા માહિતી મોકડ્રીલ સમયે આપવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.